કોરોનાની અસરની વાત કરીએ અને સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાતા સુરત શહેરમાં અનેક તોતિંગ વૃક્ષો જડમૂળથી છૂટા પડી ધરાશાયી થયા હતા. તે સુરતમાંથી પસાર થતા આપ જોઈ શકો છો કઈ રીતની દશા સર્જાય છે. હાલ જે વાવાઝોડાની જે અસર દેખાય છે અહીં સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ જે રીતે તોકતેના કારણે વર્ષો જૂના જે વૃક્ષો છે તે ધરાશાયી થયા છે, જળમૂળમાંથી આ વૃક્ષો નીકળી ગયા છે. એટલે એ ગતિએ પવન ફૂંકાયો છે અને પવનની સાથે ભારે વરસાદ હાલ માંડ સાંજના સુમારે થમ્યો છે. પણ આપ એ વરસાદ થમવાની સાથે પાછળ આ જોઈ શકો છો નુકસાન અને તારાજીના દ્રશ્યો. જે રીતે આ વૃક્ષ જે અનેક લોકોને છાયડા આપતો હતો તે વૃક્ષ ધરાશાયી થઈ ગયો છે. વર્ષો જૂનો વૃક્ષ આ ધરાશાયી થતાં તેને ફાયર વિભાગ દ્વારા હાલ ટ્રીમ કરી દેવાયો છે. પણ આપ જોઈ શકો છો જળમૂળમાંથી આ વૃક્ષ નીકળી જતાં તેનું નિકંદન નીકળ્યું છે. આ સાથે શહેરના અઠવા ગેટ નજીક પણ અનેક વૃક્ષો પડ્યા છે. શહેરના અળાજન વિસ્તારમાં અનેક વૃક્ષો પડ્યા છે. કતારગામ વિસ્તાર, શહેરના વરાછા, અન્ય વિસ્તારોમાં પણ અનેક વૃક્ષો જે પડ્યા છે તેના કારણે નુકસાન થયું છે. કેટલાક વાહનો પણ દબાયા છે. આમ તોકતે સુરતમાં તારાજી સર્જી છે. ખાસ કરીને મોટા હોર્ડિંગ્સ હોય તેના પણ આપ જોઈ શકો છો જે બેનર છે તે ઉડી ગયા છે. અનેક જે બેનર ઉતારી લેવામાં આવ્યા હતા પણ હાલ જે બેનર હતા તેને પણ તોકતે પૂરા કરી નાખ્યા છે. કહી શકાય કે એક રીતે જનજીવન તોકતેના કારણે ખૂબ જ પ્રભાવિત થયું છે. અને કહી શકાય કે નુકસાનની જે વાત છે અલગ અલગ વિસ્તારોમાંથી જે માહિતી મળી રહી છે તે આવતીકાલે કદાચ વધી શકે છે. જે રીતે અલગ અલગ વિસ્તારમાંથી અનેક કોલો ફાયરને મળ્યા હતા, ફાયરની ટીમો ગઈ હતી અને ત્યાં આ રીતે વૃક્ષો હટાવવાની સાથે જે અન્ય કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન અલ્માસ ખાન સાથે કાદિર શેખ, સુરત. સમાચારમાં વાત આગળ જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં ભારે